નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો એક દિવ્ય વનસ્પતિના બે દેશી પ્રયોગ છે એ બતાવું કે જે સાંધાના દુખાવા હોય ગોઠણના દુખાવો હોય કે કમરમાં દુખાવો હોય જ્યાં પણ સાંધામાં થતા દુખાવા હોય ને તો એમાં ખૂબ જ સારું પરિણામ આપે દવા કરતાં પણ જોરદાર પરિણામ આપે ને એવી અદ્ભુત અને ઔષધીય જડીબૂટી એક એવી વનસ્પતિ કે જે ગામડામાં ઠેર ઠેર અને સાવ મફતમાં મળી રહે મિત્રો એનો પ્રયોગ પણ બતાવું છું પણ તમે વિડીયોમાં છેલ્લે સુધી ધ્યાન રાખો મિત્રો આ જે વનસ્પતિ છે વનસ્પતિ આવી ગઈ છે અને આ વનસ્પતિ છે ને એનું નામ તમને બતાવવું તમે એના પાન જોઈને કદાચ ઓળખી જાઓ તો જુઓ આ વનસ્પતિ આ રીતે ઝુમખામાં એના પાન હોય છે પણ એનું નામ છે ને નગોળ છે નગોળ ગામડામાં ઠેર ઠેર જોવા મળે છે અને સાવ મફતમાં હવે નગોળ છે ને નગોળ મિત્રો મેડિકલ સ્ટોરમાં કે આયુર્વેદિક સ્ટોરમાં તમે દુખાવા માટેનું કે સાંધાના દુખાવાનું તેલ માગશો ને તો મિત્રો તમને નિર્ગુંડી તેલ કરીને એક તેલ આપવામાં આવશે નિર્ગુંડી એટલે કે નગોળ જે તેલ નગોળના પાનમાંથી બનાવવામાં આવતું હોય છે જે સાંધાના દુખાવામાં સૌથી અસરકારક છે અને સૌથી સારું પરિણામ આપે છે દુખાવા મટાડવા માટે એટલે નિર્ગુંડી તેલ એટલે કે નગોળનું તેલ છે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ કે જેની માલિશ માત્ર કરવાથી સાંધાના દુખાવા છે એમાં ગઝબનું પરિણામ મળે છે મિત્રો આ નગોળના પાનમાં એવી અદ્ભુત તાકાત રહેલી છે કે જે શરીરમાં વધેલો વાયુ છે ને એને કંટ્રોલમાં રાખે છે એટલે કે વાત પ્રકૃતિ છે એના લીધે થતાં દુખાવા હોય તો એને ખૂબ આસાનીથી મટાડી શકે છે નગોળના બે ત્રણ પ્રયોગો છે જેમાં એક છે કે જેમાં પારીજાતના પાન સાથે નગોળના પાન લઈ અને તેનો ઉકાળો બનાવીને એ પીવાથી પણ સાંધાના દુખાવામાં સારું પરિણામ મળે છે પણ નિર્ગુંડી તેલ એટલે કે નગોળનું તેલ તમે ઘરે કઈ રીતે બનાવી શકો અને એ તેલથી માલિશ માત્ર કરવાથી દરરોજ રાત્રે માલિશ માત્ર કરવાથી સાંધાના દુખાવામાં ખૂબ રાહત થઈ જાય છે તો તેલ બનાવવા માટે સૌથી પહેલાં તલનું તેલ લેવાનું છે તલનું તેલ લઈ અને એની અંદર આ નગોળના પાન છે આ નગોળના એક ખોબો જેટલા પાન છે લઈ અને પાનને વાટી અથવા તો નાના નાના ટુકડા કરી અને તેલની અંદર નાખી અને આ પાન છે એને તેલમાં પકાવવાના છે તલના તેલની અંદર તેલની અંદર પાન બરાબર પાકી જાય ને પછી આ તેલ છે ને એને ઠંડુ થવા દેવાનું છે ને ગાળી અને કોઈ બોટલમાં ભરી રાખવાનું અને આ તેલથી દરરોજ રાત્રે સૂતી વખતે જ્યાં પણ શરીરની અંદર દુખાવા થતા હોય માત્ર વાના દુખાવા નહીં પરંતુ અંગ જકડાઈ જવાથી અથવા કોઈ સ્નાયુ ખેંચાવાથી દુખાવો થયો હોય ને તો ત્યાં પણ તમે માલિશ કરી શકો છો કે જેનાથી ખૂબ જ રાહત થઈ જાય અને ગઝબનું પરિણામ મળે મિત્રો ઘણી વખત એવું થાય કે વધારે દુખાવો થતો હોય તો પેન કિલર લેવી પડતી હોય ને તો આ પેન કિલરથી તો સો ટકા બચાવે છે અને શરીરમાં વાત પ્રકૃતિ ઓછી કરે છે એટલે આનું ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને પ્રકારના ઉપયોગો છે કે જેનાથી સાંધામાં થતાં દુખાવામાં ખૂબ જ રાહત થઈ જાય છે ખૂબ સારું પરિણામ મળે છે નગોળના પાનના બીજા પણ ઘણા બધા આયુર્વેદિક ઉપચારો છે કે જે શરીરની અંદર થતી અન્ય સમસ્યાઓમાં પણ નગોળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલે આયુર્વેદમાં નગોળનું ખૂબ જ વધારે મહત્ત્વ રહેલું છે અને નિર્ગુંડી તેલ એક એવું અસરકારક અને ઔષધીય તેલ છે કે જેની માત્ર માલિશ કરવાથી પણ દુખાવા માટે છે પણ આપણી જીવનશૈલી અને ભોજનશૈલી જો વ્યવસ્થિત હોય બરાબર હોય શુદ્ધ અને સાત્વિક હોય ને તો માત્ર ને માત્ર નગોળના પાનનું તેલ છે ને એટલે કે નગોળનું તેલ માત્ર માલિશ કરવાથી પણ દુખાવા માટે છે બીજું એ કે આની પૂર્વ શરત એ છે કે જે લોકોને સાંધામાં થતાં દુખાવા હોય ને તો તમારું પેટ બિલકુલ સાફ થવું જોઈએ સવારે એક જ વારમાં આખું પેટ સાફ થઈ જાય ને તો જ આ પ્રયોગ છે એ શરીરમાં કામ આપે છે ખાસ તો દુખાવા માટે જો કબજિયાત છે જ પણ રહેતી હોય ને તો આ પ્રયોગ કામ કરતો નથી એ સિવાય નગોળનો એક બીજો પણ પ્રયોગ છે કે જેની અંદર નગોળના પાન છે ને એને વાટીને એનો રસ લેવાનો હોય છે તલનું તેલ હોય છે એની સાઈઝ મુજબ જેટલું તલનું તેલ હોય એટલો જ નગોળના પાનનો રસ લેવાનો હોય છે અથવા નગોળના પાનનો રસ વધારે હોય તો પણ ચાલે તેલની અંદર રસ નાખી અને તેલને બરાબર પકાવવાનું છે નગોળના પાનનો રસ છે એ બળી જાય એટલે કે પ્રવાહી બધું બળી જાય અને માત્ર તેલ છે એ તેલ તેલ વધે ને ત્યાં સુધી પકાવવાનું છે પછી આ જે છે તેલ અને બોટલમાં ભરીને રાખી દેવાનું આ પણ થઈ ગઈ એક દેશી ઔષધીય એ જડીબૂટી દેશી દવા કે જે જેની માલિશ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી